કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં ચેપ્ટર નંબર 14 શીખવાનું છે. ચેપ્ટર નંબર 14 નું નામ છે શબ્દ લેખન, એટલે કે શબ્દ લેખન. શબ્દ લેખન આ પાઠમાં આપણે કંઈ સમજવાનું નથી, પણ આ પાઠમાં આપણે એવું આવે છે કે સ્ટોરી પાઠ નથી, પણ આપણે જોઈ જોઈને જ તેનું લેખન કરવાનું છે. તેમાં આપણે અલગ અલગ પ્રાણીના નામ આપેલા છે, જેમ આપણે ચેપ્ટર અગાઉ શીખા તેવી જ રીતે પેશેવર એટલે કે કામદાર પઢો સમજો ઓર લખો, એટલે કે વાંચો સમજો અને લખો. ગાય એટલે કે ગાય, આપણે જે શબ્દ આપેલો છે તેની જ રીતે આપણે હિન્દી શબ્દની નીચે હિન્દી શબ્દ, દેશ તો આપણે આપેલો છે, ગુજરાતી શબ્દની નીચે ગુજરાતી શબ્દ, પણ સારા અક્ષરે લખવાનું રહેશે. ગાય એટલે કે ગાય, બેલ એટલે કે બળદ, ચૂહા એટલે કે ઉંદર, હાથી એટલે હાથી, હિરણ એટલે હરણ, ઘોડા એટલે ઘોડો, શેર એટલે સિંહ, ગધા એટલે ગધેડું, ઊંટ એટલે ઊંટ, બંદર એટલે કે વાંદરો, બકરી એટલે બકરી, કૂતરા એટલે કૂતરો, ભેંસ એટલે કે ભેંસ, ભેંસા ભેંસા એટલે કે પાડો, બાઘ એટલે વાઘ, ખરગોશ એટલે સસલું, ભાલુ એટલે રીછ, ચિત્તા એટલે ચિત્તો, ભેડિયા એટલે વરુ, લોમડી એટલે શિયાળ, ભેડ એટલે ઘેટું. ક્વેશ્ચન નંબર 2, પઢો સમજો ઓર લખો, એટલે કે વાંચો સમજો અને લખો. એમાં આપણે પેશેવર વ્યક્તિ એટલે કે કામદાર વ્યક્તિઓના નામ આપેલા છે, તો તેને હું થોડુંક સમજાવીશ. કિસાન એટલે કે ખેડૂત, જે શું કરે છે, ખેતી કરે છે. સુનાર એટલે કે સોની, સોનાના ઘરેડા સોના ચાંદીના દાગીના બનાવનારને સોની કહેવામાં આવે છે. ધોબી એટલે ધોબી, તે શું કામ કરે છે, કપડાં ધોવે છે. નાય એટલે કે હજામ, તેને વાળંદ તરીકે ઓળખવામાં આવે છે. હલવાઈ એટલે કે કંદોઈ, તે મીઠાઈ બનાવીને વેચે છે. માલી એટલે માળી, તે ફૂલ છોડનું ધ્યાન રાખે છે અને તેને ઉછેર કરે છે. તેલી એટલે કે ઘાંચી, જે તેલીબિયાને પીસનાર વ્યક્તિને ઘાંચી કહેવામાં આવે છે. રાજગીર એટલે કળિયો, તે મકાન ચણવાનું કામ કરે છે. દરજી એટલે દરજી, તે કપડાં સીવવાનું કામ કરે છે. મોચી એટલે મોચી, તે બૂટ અને ચંપલ સાંધવાનું કામ કરે છે. પંસારી એટલે કે ગાંધી, જે અનાજ કરિયાણાવાળાની દુકાન હોય તેને ગાંધી કહેવામાં આવે છે, એટલે કે પંસારી એટલે ગાંધી. લોહાર એટલે કે લુહાર, તે લોખંડની વસ્તુને અલગ અલગ લોખંડની વસ્તુના ટુકડાઓમાંથી તે વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવીને તૈયાર કરે છે. કુંભાર એટલે કુંભાર, તે માટીના વાસણો બનાવે છે. સૈનિક એટલે કે સૈનિક, તે દેશનું રક્ષણ કરે છે. ડાકિયા એટલે ટપાલી, તે આપણી ટપાલ ઘર સુધી પહોંચાડે છે. પોલીસ એટલે કે પોલીસ, તે આપણું રક્ષણ કરે છે, જેમ કે કોઈ આતંકવાદી, કોઈ ખરાબ તત્વ જેવા વ્યક્તિઓથી આપણું રક્ષણ કરે છે. નેક્સ્ટ આપણે આપેલું છે ડાક્ટર, ડાક્ટર છે ડોક્ટર, તે સબ્જીવાલા, સબ્જીવાલા છે કાચિયો, તે શાકભાજી વેચે છે, તેને કાચિયો કહેવામાં આવે છે. શિક્ષિકા છે શિક્ષિકા, એટલે કે ટીચર, જે તમને ભણાવે છે તે. ઠઠેરા છે કંસારો, તે વાસણોને રિપેરિંગ કરવાનું અથવા તો બનાવવાનું કામ કરે છે. નેક્સ્ટ છે બઢઈ, બઢઈ એટલે કે સુથાર, તે લાકડામાંથી અલગ અલગ ફર્નિચર બનાવે છે. સપેરા છે મદારી, એ તો બધાએ જોયા જ હશે અને બધાને ખૂબ જ મજા આવે. નેક્સ્ટ આપણે આપેલું છે ઘડીસાજ, ઘડીસાજ છે ઘડિયાળી, જે ઘડિયાળ બનાવનાર રિપેરિંગ કરનારને ઘડીસાજ કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે આપેલું છે સ્વાધ્યાય. ક્વેશ્ચન નંબર 1, કોષ્ટક મેં સે સહી શબ્દ ચૂનકર ચિત્ર કે સામને લીખું, એટલે કે કાઉન્સમાંથી સાચો શબ્દ પસંદ કરીને ચિત્રની સામે લખો. અહીંયા આપણે કાઉન્સ આપેલો છે, કિસાન છે ખેડૂત,
तितली से पतंगियू, सैनिक से सैनिक, हाथी से हाथी, भालू से रीछ, तांगा से घोड़ा गाड़ी, हलवाई से कंदोई, कुत्ता से कुत्रो, नौका से होड़ी, बंदर से वांदरो। नीचे आपने चित्र आपेला छे, ते चित्र जोई अने ऊपर हिंदी मा अने नीचे गुजराती मा बन्ने मा लखवानुं छे। तो पहलू चित्र आपने आपेलू छे सैनिक, तो नीचे आपणे लखसी सैनिक। बीजू चित्र शुं देखाय छे? घोड़ा गाड़ी नुं। तो ऊपर आपणे लखसी तांगा अने नीचे लखसी घोड़ा गाड़ी। नेक्स्ट चित्र देखाय छे होड़ी नुं। तो पहला हिंदी मा लखसी नौका अने गुजराती मा लखसी होड़ी। नेक्स्ट चित्र आपणे देखाय छे रीछ नुं। तो हिंदी मा लखसी भालू अने गुजराती मा लखसी रीछ। नेक्स्ट चित्र आपणे देखाय छे कूतरा नुं। तो हिंदी मा लखसी कुत्ता, गुजराती मा लखसी कूतरो। नेक्स्ट चित्र आपणे देखाय छे हाथी। तो हिंदी मा लखसी हाथी अने गुजराती मा लखसी पण हाथी। नेक्स्ट चित्र आपणे देखाय छे कंदोई नुं। तो हिंदी मा लखसी हलवाई अने गुजराती मा लखसी कंदोई। नेक्स्ट चित्र आपणे देखाय छे वांदरा नुं। तो हिंदी मा लखसी बंदर, गुजराती मा लखसी वांदरो। नेक्स्ट चित्र आपणे देखाय छे किसान એટલે કે ખેડૂત નું। તો હિન્દી માં લખશે કિસાન અને ગુજરાતી માં લખશે ખેડૂત। નેક્સ્ટ ચિત્ર આપણે પતંગિયા નું દેખાય છે। તો હિન્દી માં લખશે તિતલી અને ગુજરાતી માં લખશે પતંગિયું। સરસ બાળ મિત્રો, આ ચેપ્ટર માં આપણે બધું જોયું છે ને, લખવાનું હશે પણ તો તમને સરસ રીતે સમજાઈ ગયું હશે। નેક્સ્ટ ચેપ્ટર નંબર 15 અંક એટલે કે આઠ। આ ચેપ્ટર માં આપણે 1 થી 20 ની ગીતી શીખવાની છે। તો સૌપ્રથમ આપણે પહેલા ગીતી જોઈએ। હિન્દી માં તેને શું બોલાય આપણે તે આપણે જોઈએ। 1 2 3 4 5 6 7 8 9 10 16 17 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
क्वेश्चन नंबर 1 અંક લખો એટલે કે સંખ્યા લખો આપણે મિસિંગ લેટર આપેલા છે એટલે કે ખૂટતા અંક આપેલા છે તે ખૂટતા અંકને આપણે પૂર્ણ કરવાના છે 1 ખાલી જગ્યા 3 ખાલી જગ્યા 5 ખાલી જગ્યા 7 ખાલી જગ્યા 9 ખાલી જગ્યા 12 ખાલી જગ્યા 14 ખાલી જગ્યા 16 ખાલી જગ્યા 18 ખાલી જગ્યા 20 જે આપણે ખૂટતો અંક હોય તેમાં આપણે પૂર્ણ કરવાનો છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 નંબર 2 चित्रों के नीचे अंकों तथा शब्दों में संख्या लिखो એટલે કે ચિત્રોની નીચે અંકો તથા શબ્દમાં લખવાનું છે અહીંયા આપણે ચિત્ર આપેલા છે તે ચિત્રોને આપણે અંક અને શબ્દ બંનેમાં આપણે જે બોક્સ આપેલા છે તેની અંદર લખવાના છે પણ આપણે જે ચિત્ર છે એને કાઉન્ટ કરવાનું ભૂલવાનું નથી તો આપણે એક્ઝામ્પલ આપેલું છે કેટલા છે 1 2 3 તો 3 અંકમાં લખવાનું છે અને 3 હિન્દીમાં લખવાનું છે નેક્સ્ટ ચિત્ર કેટલા છે આપણે તેને પેન્સિલ થી આડો લીટો કરી અને તેને કાઉન્ટ કરવાના છે 1 2 3 4 5 6 7 તો અંકમાં 7 અને હિન્દીમાં પણ 7 નેક્સ્ટ આપણે આપેલું છે શું આશેનું ચિત્ર આપેલું છે મરચાનું કેપ્સિકમ મરચા 1 2 3 4 5 તો અંકમાં પણ 5 અને ગુજરાતી હિન્દીમાં પણ 5 નેક્સ્ટ ચિત્ર આપણે પતંગ આપેલું છે કેટલી છે 1 2 તો 2 કરી 2 અંકમાં અને 2 શબ્દમાં નેક્સ્ટ ચિત્ર આપણે તિતલી છે પતંગિયાનું આપેલું છે 1 2 3 4 5 6 7 8 તો અંકમાં 8 અને હિન્દીમાં 8 નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે બેટ છે બેટનું કેટલા આપેલા છે 1 2 3 4 5 6 તો 6 એટલે કે 6 ને અંકમાં અને 6 ને હિન્દીમાં નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે છાતા સે છત્રીનું કેટલી આપેલી છે 1 2 3 4 તો અંકમાં 4 અને હિન્દીમાં પણ 4 નેક્સ્ટ આપણે આપેલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 શેનું ચિત્ર આપેલું છે મછલી સે માછલીનું તો કેટલી થઈ મછલી 15 સે 15 નેક્સ્ટ આપણે આપેલું છે ચાવીનું ચિત્ર તો કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 તો અંકમાં 17 અને હિન્દીમાં 17 નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે ટાફી એટલે કે ચોકલેટનું ચિત્ર કેટલી આપેલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 તો અંકમાં 11 અને હિન્દીમાં પણ 11 નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે અનનાસનું તો અનનાસ છે અનાનસ કેટલા આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 તો અંકમાં પણ 9 અને હિન્દીમાં પણ 9 નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે તારાઓનું તો કેટલા આપેલા છે તારા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 તો હિન્દીમાં અંકમાં લખવાનું છે 13 અને હિન્દીમાં લખવાનું છે 13 નેક્સ્ટ આપણે આપેલું છે ચિત્ર કેકનું તો કેટલી આપેલી છે કેક 1 2 3 4 5 6 7 8 9 10 તો અંકમાં પણ 10 અને હિન્દીમાં પણ 10 નેક્સ્ટ આપણે આપેલું છે પીછાનું તો કેટલા છે પીછા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 તો અંકમાં પણ 14 અને શબ્દમાં પણ 14
નેક્સ્ટ આપણે આપેલું છે બેગલ છે રીંગણનું તો કેટલા આપેલા છે રીંગણા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 તો અંકમાં 16 અને શબ્દમાં પણ 16 નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે તાલાનું તો તાલા છે તાળું કેટલા આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 તો અંકમાં પણ 20 અને હિન્દીમાં પણ 20 એટલે કે શબ્દમાં પણ 20 3 નીચે દી ગઈ સંખ્યાઓ કો શબ્દમાં લખો એટલે કે નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખવાનું છે અંકમાં આપેલી છે 6 તો હિન્દીમાં લખશે એટલે કે શબ્દમાં લખશે 6 નેક્સ્ટ શું આપેલું છે 9 તો શબ્દમાં લખશે 9 નેક્સ્ટ આપણે આપેલું છે અંકમાં 12 તો શબ્દમાં પણ લખશે આપણે 12 નેક્સ્ટ આપણે આપેલું છે 15 તો શબ્દમાં પણ લખશે આપણે 15 નેક્સ્ટ અંક આપેલો છે 4 તો શબ્દમાં લખશે આપણે 4 નેક્સ્ટ અંક આપેલો છે 11 તો શબ્દમાં લખશે આપણે 11 નેક્સ્ટ આપણે આપેલું છે 14 તો શબ્દમાં લખશે આપણે 14 નેક્સ્ટ અંક આપેલો છે 5 તો શબ્દમાં લખશે આપણે 5 નેક્સ્ટ અંક આપેલો છે 8 તો શબ્દમાં લખશે આપણે 8 નેક્સ્ટ અંક આપેલો છે 19 તો શબ્દમાં લખશે આપણે 19 નેક્સ્ટ અંક આપેલો છે 20 તો શબ્દમાં પણ લખશે આપણે 20 નેક્સ્ટ અંક આપેલો છે 1 તો શબ્દમાં પણ લખશે 1 નેક્સ્ટ અંક આપેલો છે 7 તો શબ્દમાં પણ લખશે આપણે 7 નેક્સ્ટ અંક આપેલો છે 13 તો શબ્દમાં પણ લખશે આપણે 13 નેક્સ્ટ અંક આપેલો છે 17 તો શબ્દમાં પણ લખશે આપણે 17 નેક્સ્ટ અંક આપેલો છે 2 તો શબ્દમાં લખશે આપણે 2 નેક્સ્ટ અંક આપેલો છે 10 તો શબ્દમાં પણ લખશે આપણે 10 નેક્સ્ટ અંક આપેલો છે 3 તો શબ્દમાં પણ લખશે આપણે 3 ક્વેશ્ચન નંબર 4 સહી જોડે મિલાઈએ એટલે કે સાચા જોડકા બનાવો આપણે આડા સવડા જોડકા આપેલા છે તેને આપણે પ્રોપર સામે ઉત્તર આપેલો છે ત્યાં કરવાના છે પણ જે આપણે ઓરેન્જ કલરવાળું બોક્સ છે તેમાં આપણે જોડકાને જોડવાના છે અને યલો કલરવાળા બોક્સમાં અંક આપેલા છે સામે એને શબ્દમાં લખવાના છે તો 5 ને 5 સાથે જોડવાનું અને સામે લખશે 5 જે આપણે ઉદાહરણમાં આપેલું છે નેક્સ્ટ આવશે 12 તો 12 સાથે જોડવાનું અને શબ્દમાં સામે લખશે 12 નેક્સ્ટ આપણે 9 તો 9 સાથે જોડવાનું અંક આપેલો છે 9 તો શબ્દમાં લખશે આપણે 9 નેક્સ્ટ આપણે આપેલું છે 16 તો 16 શબ્દ સાથે જોડશે 16 અંક આપેલો છે હવે આપણે તેને શબ્દમાં લખશે નેક્સ્ટ આપણે આપેલું છે 10 તો શબ્દ 10 સાથે જોડશે અને સામે 10 શબ્દમાં લખશે નેક્સ્ટ આપણે આપેલું છે 3 તો 3 શબ્દ સાથે આપણે 3 એટલે કે 3 સાથે આપણે શબ્દ સાથે જ અંકને શબ્દ સાથે જોડીશું અને 3 અંકમાં આપેલો છે સામે ગુજરાતીમાં આપણે 3 લખીશું નેક્સ્ટ અંક આપણે આપેલો છે 7 તો 7 શબ્દ સાથે તેને જોડવાનું છે અને 7 અંક આપેલો છે તો સામે 7 શબ્દમાં લખવાનું છે નેક્સ્ટ આપણે આપેલું છે 6 તો અંક આપેલો છે 6 તો શબ્દ 6 સાથે એને જોડવાનું છે તો અંક આપણે આપેલો છે 6 અને સામે હિન્દીમાં આપણે લખવાનું છે 6 શબ્દમાં નેક્સ્ટ આપણે આપેલું છે 19 તો 19 શબ્દ સાથે જોડીશું અને સામે 19 આપણે લખીશું નેક્સ્ટ બાળકો હવે આ ચિત્ર તમે ખૂબ જ સરસ રીતે